बुधवार बपोरे 12 कलाके सूरत शहर महिला अने बाल मित्र सक કોઓર્ડિનેટર મંજુલતા જૈન પોતાના પારિવારિક પ્રસંગમાં રાજસ્થાન ગયા હતા। તે દરમિયાન તેઓ રાજસ્થાનથી સુરત ટ્રેન મારફતે પરત ફર્યા હતા। તેઓની ટ્રેન સુરત રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ નંબર 3 પર ઊભી રહી હતી। સમય થતા ટ્રેન આગળના મુસાફરી માટે શરૂ થઈ ત્યારે આશરે એક 40 વર્ષીય મહિલા તેના બાળકો માટે પ્લેટફોર્મ પરથી નાસ્તાના પડીકાલે ટ્રેનમાં ચડવા જતા લપસી ગઈ હતી। તેઓની ટ્રેન સુરત રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 3 ઉપર ઊભી રહી હતી। સમય થતા ટ્રેન આગળની મુસાફરી માટે શરૂ થઈ ત્યારે આશરે 41 વર્ષીય મહિલા તેના બાળકો માટે પ્લેટફોર્મ પરથી નાસ્તાના પડીકાલે ટ્રેનમાં ચડવા જતા લપસી ગઈ। તે પ્લેટફોર્મ નંબર અને ટ્રેનની વચ્ચે અંદર ઠકલાઈ ગયા હતા। દ્રશ્ય જોતા મંજુલાએ તેને બંને તુરંત જ સમય સૂચકતા વાપરી ચાલુ ટ્રેન થોભાવી બુમરાણ બચાવી અને મંજિલતા બેનના પતિએ ઢકેલાઈ ગઈ મહિલા પાસે જઈ પ્લેટફોર્મની દિવાલ તરફ સ્થિર રહે તેમ જણાવ્યું હતું। ચારેક ડબ્બા પસાર થયા પછી ટ્રેન થોભી ગઈ હતી। સ્ટેશન પરના કુલીઓ તરત જ પાટા પાસે ઉતરી મહિલાને બહાર કાઢી હતી। મહિલાના માથાના ભાગે ઈજા થઈ હતી, પરંતુ સમય સૂચકતાથી એક મહિલાની અકસ્માતથી ચમત્કારી બચાવ થયો હતો। મહિલાનું નામ પૂજા અગ્રવાલ અને મૂળ રાજસ્થાનીનું હોવાનું જાણવા મળ્યું હતું। હાલ તો સમગ્ર ઘટના સીસીટીવી પર સામે આવ્યા છે।